આજના વિડીયોમાં શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય વતી આપનું સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે ચિત્રકલા, ધોરણ 12 પ્રકરણ 1 મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીનો ચિત્રકલાનો વિકાસ. મારું નામ છે ગડારા ગીતાબેન. અમારી શાળાના આચાર્ય શ્રી વિજયાબેન એ છત્રોલાના માર્ગદર્શન હેઠળ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીની બહેનો, આપણે આગળના વિડીયોમાં પ્રકરણ 1ની પ્રસ્તાવનામાં જોયું કે વૈદિક કાળથી ચિત્રની ઉત્પત્તિ જોવા મળી. સૌપ્રથમ ભીંત ચિત્રો થતા, ત્યારબાદ તાડપત્ર ઉપર ચિત્રો થયા, અને 14મી સદીમાં જ્યારે કાગળની શોધ થઈ ત્યારથી હસ્તલિખિત ગ્રંથો અને એ લખાવા લાગ્યા. હવે એમાં આપણે આગળ જોઈએ તો મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીમાં આપણને 6 પ્રકારની અલગ અલગ ચિત્રશૈલીઓ જોવા મળે છે. ચિત્રશૈલી એટલે ચિત્ર દોરવાની એક અનોખી પદ્ધતિ. દરેક શૈલી છે એ બીજી શૈલીથી અલગ પડે છે. કઈ રીતે? તો એના રંગ, એ પાત્રોના આકાર અને એની દોરવાની અલગ સ્ટાઇલ. તો એના આધારે આપણે 12મા ધોરણના પહેલા પ્રકરણમાં કુલ 6 ચિત્રશૈલીઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં છે પાલ શૈલી, જૈન શૈલી, રાજપૂત શૈલી, રાજસ્થાન શૈલી, મોગલ શૈલી અને કાંગડા શૈલી. તો એમાંની સૌ પ્રથમ શૈલી એટલે પાલ શૈલી. તો પાલ શૈલી એટલે શું? પાલ શૈલી એવું નામ શા માટે પડ્યું? તો કે એ સમયે પાલ રાજાઓનું શાસન હતું. પાલ રાજાઓના સમયમાં એ વિકાસ પામી. પાલ રાજાઓ ચિત્રકારોને પ્રોત્સાહન આપતા માટે એના સમયમાં વિકસેલી શૈલીને પાલ શૈલી કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો એ પાલ શૈલી છે એ કયા કયા પ્રદેશમાં વિકસી હતી. મિત્રો, અમુક મર્યાદિત પ્રદેશ પૂરતી શૈલી છે એનો વિકાસ જોવા મળે. એમાં પાલ શૈલી છે એ ભારતમાં 4 પ્રદેશમાં એ વિકસી હતી. 4 પ્રદેશમાં એને લગતા ચિત્રો જોવા મળે છે. એમાં છે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ. આ 4 પ્રદેશમાં પાલ શૈલીનો વિકાસ થયો હતો. ત્યારથી આગળ જોઈએ તો પાલ શૈલીમાં કયા વિષયને લગતા ચિત્રો હતા? તો વિદ્યાર્થી મિત્રો, પાલ રાજાઓનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો. પાલ રાજાઓ બૌદ્ધ ધર્મ પાળતા અને એ સમયે રાજાનો ધર્મ છે એ જ રાજ્ય ધર્મ ગણાતો, માટે બધા જ લોકો બૌદ્ધ ધર્મ પાળતા. એટલા માટે એ સમયમાં થયેલા ચિત્રો ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો પર આધારિત છે. હવે ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો પર આધારિત ચિત્રોનો સંગ્રહ આપણને એક પુસ્તકમાં જોવા મળે છે, જે પુસ્તકનું નામ છે જાતક કથાઓ. જાતક કથાઓમાં ભગવાન બુદ્ધ છે એ લોકોને ઉપદેશ આપે છે અને એની સાથે એના શિષ્યો અને લોકોએ ઉત્તમ જીવન કઈ રીતે જીવવું એ પ્રમાણેના ચિત્રો આપણને જોવા મળે છે. તો ખાસ કરીને પાલ શૈલીના ચિત્રનો વિષય તો ભગવાન બુદ્ધને લગતા જીવન પ્રસંગો. એનાથી આપણે આગળ વધીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે જાતક કથાઓ જે પુસ્તક છે એમાં ભગવાન બુદ્ધને લગતા ચિત્રો અહીંયા આપણે જોઈએ છીએ. ભગવાન બુદ્ધ છે એ વચ્ચે કેન્દ્રમાં આપણે જોઈએ એને, અને આજુબાજુ એને લગતા વિષયો છે. ખાસ કરીને બૌદ્ધ ધર્મ છે એમાં પ્રાણીઓના ચિત્રો વધુ થયા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભગવાન બુદ્ધ છે એક શાંત ચિત્તે સૂતા છે, આજુબાજુમાં પ્રાણીઓ છે એની નજીક એના મિત્ર બનીને રહેલા છે, અને એના બેકગ્રાઉન્ડમાં તમે વૃક્ષના ચિત્રો જોઈ શકો છો, પાછળ વાદળ,
પર્વત એની એક અલગ સ્ટાઇલ છે ચિત્ર દોરવાની. ત્યાર પછી બીજું પણ એક ચિત્ર છે, એમાં વચ્ચે ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મને લગતો સિમ્બોલ જોઈ શકાય છે અને પ્રાણીઓ પણ જોઈ શકાય છે. એ પ્રાણીઓની હિંસા કરવા પર પ્રતિબંધ હતો બૌદ્ધ ધર્મમાં. અહીંયા પણ તમે જોઈ શકો છો ભગવાન બુદ્ધ અને એના શિષ્યો અને ઉપદેશ આપતા હોય એ પ્રકારના. તો પાલ શૈલીના ચિત્રોના ઘણા બધા નમૂના આપણે જોયા. એના આધારે એના લક્ષણો આપણે જોઈએ તો એમાં જે રંગ પૂરાતો એ સમયે એ કેવા રંગ હતા, તો કે લાલ, ભૂરો, માટી પીળો અને પાંદડા વાટીને બનાવેલો લીલો રંગ. આ બધા કુદરતી રંગો હતા. એ કુદરતી રંગો પાલ શૈલીના ચિત્રોમાં પૂરાયેલા જોવા મળે છે. તો આ ચિત્રો છે એ તમે કઈ રીતે ઓળખી શકો કે આ પાલ શૈલીના ચિત્રો છે? તો આ ચિત્રોની પણ એક વિશેષતા છે. તો એ વિશેષતામાં આપણે જોઈએ તો અણીવાળું નાક અને અર્ધખુલ્લી આંખો, આ એની મુખ્ય વિશેષતા રહેલી છે. પાલ શૈલીનું કોઈ પણ ચિત્ર તમે શાંતિથી જોવો, એનું નિરીક્ષણ કરો તો એમાં અણીવાળું નાક અને અર્ધખુલ્લી આંખો આપણને જોવા મળે છે. આ ઉપરાંત જોઈએ તો પાલ શૈલીના ચિત્રો છે એ કોની સાથે એને સરખાવી શકાય? તો સામ્યતા, સામ્યતા છે અજંતાના ચિત્રો સાથે એને સરખાવી શકાય. તમે જાણો જ છો કે અજંતા અને ઇલોરા આ બે ભારતમાં આવેલી પ્રસિદ્ધ ગુફાઓ છે અને એમાં ભીંતચિત્રો થયેલા છે. અજંતામાં ખાસ કરીને ચિત્રો થયેલા છે, જ્યારે ઇલોરામાં શિલ્પ છે. તો આ સામ્યતા છે એ અજંતાના ચિત્રો સાથે જોવા મળે છે. આ ઉપરાંત પાલ શૈલીની બીજી એક વિશેષતા છે લઘુ ચિત્રો. મિત્રો, લઘુ એટલે નાનું. પાલ શૈલીના મોટાભાગના ચિત્રો છે એ નાની સાઇઝના છે. શા માટે નાની સાઇઝના ચિત્રો છે? તો કે એ સમયે પોથી એટલે કે ગ્રંથ, લખાણ જે થતું હતું એ લખાણની સાઈડમાં અથવા તો વચ્ચે જ્યાં જગ્યા મળે ત્યાં ચિત્રો દોરવામાં આવતા હતા. એટલે સાઇઝ પ્રમાણે એ ચિત્રો બધા લઘુ ચિત્રો છે. લઘુ ચિત્રો છે માટે પાત્રોમાં ગતિશીલતાને સ્થાને સ્થિરતા જોવા મળે છે. ગતિશીલતા એટલે કે ગતિ દર્શાવતા ચિત્રો દોરવા માટે થોડી વધુ જગ્યાની જરૂર પડે, પરંતુ જગ્યાની મર્યાદાના કારણે એકદમ સ્થિરતાવાળા ચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત આ ચિત્રો છે એમાં શાંત ભાવ અને ચહેરા પર અકળતા જોવા મળે છે. આ પણ પાલ શૈલીના ચિત્રોની એક ખાસિયત છે. એ પણ આપણને પાલ શૈલી ઓળખતા શીખવે છે. તો આમ શાંત ભાવ અને ચહેરા પર અકળતા લઘુ ચિત્રો, ગતિશીલતાનો અભાવ. આ ઉપરાંત એક ખાસ કારણ કે પાલ શૈલી જ્યારે વિકસી ત્યારે કાગળની શોધ થઈ હતી નહીં, માટે મોટાભાગના ચિત્રો છે એ તાડપત્રો પર થયા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તાડપત્ર એટલે અંગ્રેજીમાં જેને પામ કહેવાય, એના પાનમાંથી બનાવેલા એવા પેજ કે જેમાં લખાણ કરવામાં આવતું અને બાજુમાં ચિત્ર દોરવામાં આવતું, જેને પછી દોરી વડે કે તાર વડે વ્યવસ્થિત પોથીનું સ્વરૂપ આપવામાં આવતું હતું. તો આવા તાડપત્ર ઉપર પાલ શૈલીના ચિત્રો જોવા મળે છે. આમ આ આપણી પ્રથમ શૈલી એટલે પાલ શૈલી. આમાંથી વિદ્યાર્થી મિત્રો વિકલ્પવાળા પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે, કયા પ્રકારના હોય? તો કે પાલ શૈલીના મોટાભાગના ચિત્રો શાના પર જોવા મળે છે? તો નીચે ચાર વિકલ્પ આપેલા હશે, એનો જવાબ આવે તાડપત્રો. બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ આ ચાર પ્રદેશમાં કઈ ચિત્રશૈલીનો વિકાસ થયો એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવે પાલ.
આ ઉપરાંત પાલ શૈલીના ચિત્રો કયા ચિત્રો સાથે સામ્યતા ધરાવે છે? તો જવાબ આવે અજંતા. આમ આ પ્રકારના પ્રશ્નો પાલ શૈલીમાંથી પૂછી શકાય. નમસ્કાર.